પોએમ થ્રી બી ધ બેસ્ટ. બી ધ બેસ્ટ એટલે કે શ્રેષ્ઠ બનો. આ જે પોએમ છે એ ડગલાસ મોલેક દ્વારા લખવામાં આવેલી છે. આ પોએમની અંદર આપણે જોઈશું કે બેસ્ટ બનવાનું એટલે કે શ્રેષ્ઠ, કોઈ પણ કાર્ય હોય એણે એ આપણે શ્રેષ્ઠ કરવાની વાત કરવામાં આવેલી છે. કે કોઈ આ જે પોએમ છે એની અંદર આપણને એ શીખવાનું મળે છે કે જે કંઈ પણ કાર્ય કરીએ છીએ એ આપણે શ્રેષ્ઠ રીતે કે સારી રીતે કરવું જોઈએ, કે સાઇઝ પર ડિપેન્ડ નથી કરતું, કે આપણી હાર જીત એ કદ પર આધારિત નથી, પણ એ જે કામ છે એ આપણે કર્મને આધારે નક્કી થાય છે. એટલે કે એવો એક મેસેજ આપે છે આ પોએમની અંદર. આપણે જોઈએ બી ધ બેસ્ટ સ્ટાન્ઝા પ્રમાણે જોઈએ. બી ધ બેસ્ટ ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, બી અ સ્ક્રબ ઇન ધ વેલી બટ બી ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રિલ, બી અ બસ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી. બી ધ બેસ્ટ એટલે કે શ્રેષ્ઠ બનો. ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, કે પાઇન એટલે કે જે દેવદારનું ઝાડ હોય છે, ઊંચું વૃક્ષ હોય છે એની વાત કરવામાં આવેલી છું. ટોપ ઓફ ધ હિલ, હિલ એટલે કે જે ટેકરી હોય એ ટેકરીને આપણે હિલ કહેવાય છે. એટલે કે જો તમે કે ટેકરી પરનું ઊંચું દેવદારનું ઝાડ નહીં બની શકતા તો બી એ સ્ક્રબ ઇન ધ વેલી. વેલી એટલે ખીણ, સ્ક્રબ એટલે ઝાડી, કે ખીણની ઝાડી બનો. બટ બી પરંતુ બનો. ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રીલ, સ્ક્રબ એટલે ઝાડી અને રીલ એટલે સ્ટ્રીમ, અથવા તો સિમિલર વર્ડ સ્ટ્રીમ થાય છે એટલે કે ઝરણું એમ. કે જો તમે એ જે વેલીનું જે ઝાડી છે એ પણ નથી બની શકતા તો ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રીલ એટલે કે જે ઝરણાની સાઇડ પર જે વૃક્ષો કે જે ઝાડી બનેલી હોય છે એટલે કે એવું બની જાઓ. બી એ બસ ઇફ યુ કાન્ટ બી એ ટ્રી, અને જો તમે એ ઝાડ પણ નથી બની શકતા, એ ઝાડી પણ નથી બની શકતા તો બસ એટલે કે એક નાનો છોડ પણ બની શકો છો. એટલે કે આ જે સ્ટાન્ઝા છે એની અંદર આપણને શું જોવા મળે છે કે શ્રેષ્ઠ બનો. કે જો દેવદારનું કે ઊંચી ટેકરી પરનું ઝાડ ના બની શકીએ તો ખીણની કે જે ઝાડી હોય છે એ ઝાડી બનવાની વાત કરવામાં આવેલી છે. જો એ આપણે એ ઝાડી નથી બની શકતા તો ઝરણા તરફ કે ઝરણાની સાઇડ પર જે છોડ બને છે કે એવો નાનો છોડ પણ બની શકીએ છીએ. આગળ જોઈએ. ઇફ યુ કાન્ટ બી અ બસ બી અ બીટ ઓફ ધ ગ્રાસ ઇન ધ સમ હાઈવે હેપીયર મેક, ઇફ યુ કાન્ટ બી અ મશકી ધેન જસ્ટ બી અ બાશ બટ લાઇવલીએસ્ટ બાસ ઇન ધ લેક. કે સેકન્ડ સ્ટાન્ઝા છે એની અંદર જોઈએ તો ઇફ યુ કાન્ટ બી અ બસ, અહીંયા શું જોવા મળશે કે આપણને જો તમે નાનો છોડ પણ નથી બની શકતા, બી એ બીટ ઓફ ગ્રાસ, બીટ ઓફ ગ્રાસ એટલે કે તણખું એમ, કે એક તણ જે ગ્રાસ છે ઘાસનો એક તણખો પણ તમે બની શકો છો. એન્ડ સમ હાઈવે હેપીયર મેકર, કે આપણે જોઈએ છે કે હાઈવે એટલે કે જે રાજ્ય માર્ગ છે એની વાત કરવામાં આવેલી છે. કે તમે આપણે જોઈશું કે જે રસ્તાઓ હોય કે હાઈવે હોય એની સાઇડ પર જે લોન છે કે ઘાસ છે એવું ઉગાવેલું તમે જોયું હશે. એટલે કે અહીંયા પોએટ છે એણે એની સાથે સરખાવેલું છે કે જો તમે એક નાનો છોડ કે ઝરણા સાઇડનો જે નાનો છોડ પણ ના બની શકો તે એક ઘાસનો તણખો બની જાઓ, અને એ જે ઘાસનો તણખો છે તે કે રાજ્ય માર્ગ છે કે જે રસ્તાઓ છે એને હેપીયર એટલે કે ખુશનુમા વાતાવરણ બનાવવા માટે પણ તમે એ રીતના પણ મદદરૂપ થઈ શકો છો. આગળ, ઇફ યુ કાન્ટ બી અ મસ્કી, મસ્કી એટલે કે બિગ ફિશ કે મોટી માછલી એમ,
देन जस्ट बी ए बास. बास एटले कि एक स्मॉल फिश, नानी माछली. एम कि जो तमे एक मोटी माछली नथी बनी शकता तो एक नानी माछली के स्मॉल फिश पण बनी शको छो. बट द लाइवलीएस्ट बास इन द लेक, लाइवलीएस्ट बास इन द लेक, लेक एटले कि सरोवर, अने लाइवलीएस्ट एटले कि जे जीवंत माछली छे सरोवरनी, ए तो तमे बनी शको छो. એટલે કે જે સેકન્ડ સ્ટાન્ઝા છે એની અંદર આપણને શું જોવા મળે છે કે જો તમે એક નાનો છોડ નથી બની શકતા તો એક ઘાસનું તણખું બની જાઓ, અને એ જે તણખાથી કે ઘાસથી તમે રાજ્યમાર્ગ છે કે રસ્તાઓ છે એને તમે હેપી બનાવી શકો છો. બીજું છે કે જો તમે એક મોટી માછલી નથી બની શકતા તો તમે એક નાની માછલી બનીને પણ કે એક જીવંત નાની માછલી બનીને પણ તમે બેસ્ટ કાર્ય કરી શકો છો. આગળનું સ્ટાન્ઝા જોઈએ. વી કાન્ટ ઓલ બી કેપ્ટન, વી હેવ ગોટ ટુ બી એ ક્રૂ. ધેર્સ સમથિંગ ફોર ઓલ ઓફ અસ હિયર, ધેર્સ બિગ વર્ક ટુ ડુ એન્ડ ધેર્સ લેસર ટુ ડુ, એન્ડ ધ ટાસ્ક યુ મસ્ટ ડુ ઇઝ ધ નિયર. કે આ જે સ્ટાન્ઝા છે એની અંદર જોઈએ કે વી કાન્ટ ઓલ બી એ કેપ્ટન. કેપ્ટન એટલે આપણે દરેક છે એ કેપ્ટન બની શકતા નથી કે એક નેતા કે આગેવાન નથી બની શકતા. વી હેવ ગોટ ટુ બી એ ક્રુ, તો કે જે આપણે અહીંયા મોટી શિપ હોય એની અંદર આપણે જોઈએ કે જે કેપ્ટન હોય અને બીજા એની અંડરમાં કાર્ય કરતા ખલાસીઓ હોય, તો અહીંયા એને અનુલક્ષીને કીધેલું છે કે વી કાન્ટ ઓલ બી એ કેપ્ટન, કે આપણે દરેક કેપ્ટન બની શકતા નથી, પણ વી હેવ ગોટ એ ક્રુ. ક્રુ એટલે કે જે ખલાસી છે તે કે નાના કાર્યકર જે શિપમાં કાર્ય કરે છે એ, કે જો તમે કેપ્ટન નથી બની શકતા તો તમે ક્રુ એટલે કે ખલાસી બની, ખલાસી બનીને પણ તમે કાર્ય કરી શકો છો. ધેર સમથિંગ ફોર ઓલ ઓફ અસ હિયર, કે અહીં કે આપણે જે કાર્ય છે એ કંઈક ને કંઈક આપણી પાસે કાર્ય અહીંયા કરી જ શકીએ છીએ. ધેર્સ બિગ વર્ક ટુ ડુ એન્ડ ધેર્સ લેઝર ટુ ડુ, કે મોટું કાર્ય પણ છે અને નાનું કાર્ય પણ છે. એન્ડ ધ ટાસ્ક યુ મસ્ટ ડુ ઇઝ ધ નિયર, કે ટાસ્ક એટલે કાર્ય છે એ તો આપણે કરવું જ જોઈએ, નાનું હોય કે મોટું હોય પણ કાર્ય છે એ આપણે કરવું જ જોઈએ. એટલે કે આ જે થર્ડ સ્ટાન્ઝા છે એની અંદર આપણને શું જોવા મળે છે કે આપણે બધા કેપ્ટન બની શકતા નથી પણ એ નાના કાર્યકર બનીને પણ આપણે કાર્ય કરી શકીએ છીએ, કે કોઈ કાર્ય છે એ મોટું કાર્ય હોય તો પણ કરવું જ જોઈએ અને નાનું કાર્ય હોય તો પણ કરવું જોઈએ, કે કોઈ પણ ટાસ્ક હોય આપણી પાસે જે કોઈ પણ ટાસ્ક આવ્યો હોય એ આપણે કમ્પ્લીટ કરવો જોઈએ. આગળની સ્ટાન્ઝા જોઈએ. ઇફ યુ કાન્ટ બી અ હાઈવે ધેન જસ્ટ બી અ ટ્રેલ, ઇફ યુ કાન્ટ બી ધ સન બી અ સ્ટાર, ઇફ ટ્રીઝન્ટ બાય સેજ ધેટ યુ વિન ઓર યુ ફોલ ફેઇલ, બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર. કે અહીં સરસ મજાની વાત કરવામાં આવેલી છે કે ઇફ યુ કાન્ટ બી અ હાઈવે, કે જો તમે એ રાજ્યમાર્ગ છે કે હાઈવે છે એ નથી બની શકતા તો ધેન જસ્ટ બી અ ટ્રેલ. ટ્રેલ એટલે કે નાનો સાંકડો રસ્તો, નેરો પાથ, સિમિલર વર્ડ એમ, કે જો તમે એક મોટો હાઈવે કે મોટો રસ્તો નથી બની શકતા કે રાજ્ય માર્ગ નથી બની શકતા તો એક નાની પગદંડી કે નાનો સાંકડો રસ્તો પણ બની શકો છો. ઇફ યુ કાન્ટ બી ધ સન, કે જો તમે સૂર્ય નથી બની શકતા બી એ સ્ટાર તો તમે તારા બની જાઓ. ઇટ ઇઝન્ટ બાય સાઇઝ ધેટ યુ વિન ઓર યુ ફેલ, કે જુઓ કે સરસ મજાની વાત કરવામાં આવેલી છે કે હાર, વિન એટલે કે જીત અને ફેલ એટલે કે નિષ્ફળતા, કે સફળતા અને નિષ્ફળતા, કે હાર જીત છે એ આપણા સાઇઝ પર આધાર રાખતી નથી, એ આપણા કાર્ય પર આધાર રાખે છે. બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર, કે આપણે જે કંઈ પણ છે તે એનાથી આપણે શ્રેષ્ઠ કાર્ય કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કે આ જે ફોર્થ સ્ટાન્ઝા છે એની અંદર આપણને સરસ મજાની વાત કરવામાં આવેલી છે
કે જો એ કે જો આપણે આજે સફળતા અને નિષ્ફળતા છે એ આપણા કદને આધારે નક્કી થતી નથી, પણ એ આપણે જે ટાસ્ક લઈએ છીએ કે જે કાર્ય કરતા હોઈએ છીએ એના આધારે નક્કી થાય છે. એટલે કે આપણે જ્યાં કંઈ પણ છે કે જે કંઈ પણ વસ્તુ કરીએ છીએ એ દરેક વસ્તુ આપણે બેસ્ટ રીતે કાર્ય કરવું જોઈએ, એ આપણને આ પોએમની અંદર મેસેજ આપવામાં આવ્યો છે.